પંચમહાલ જિલ્લામાં વહેલી સવારે ભારે પવન સાથે આવેલ વરસાદના કારણે શહેરા સહિત સમગ્ર જિલ્લામાં ખેડૂતનો મહામૂલ્ય બાજરીનો પાક અમુક ઢરી પડતા ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. સાથે વીજ થાંભલા ધરાશાયી થવા સાથે વીજ પુરવઠો બંધ થઈ જતા 20થી વધુ ગામોમાં અંધારપટ છવાયો છે. પંચમહાલ જિલ્લામાં વહેલી સવારે કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વીજળીના ચમકારા સાથે વરસાદ શરૂ થતાં લાઇટો કુલ થઈ ગઈ હતી. વરસાદના આગમનના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે ઘરની બહાર ઢોર પશુઓ બાંધેલા હોવાથી પશુપાલકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ત્યારે બાજરીનો પાક પણ આડો પડી ગયો હતો. વરસાદની સાથે પવનનું પણ ભારે જોર જોવા મળ્યું હતું, જેના કારણે વૃક્ષની ડાળીઓ તૂટી પડી હતી. સૈરા તાલુકાના લાભી ગામે લીમડાના વૃક્ષની ડાળી સીધી નજીકની પસાર થતી વીજ લાઇન પર પડતા તારની સાથે વીજ થાંભલો પણ તૂટી પડ્યો હતો, જેના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ગ્રામજનોને MGVCLને જાણ કરીને વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો. તાલુકાના 25થી વધુ ગામોમાં વીજ પુરવઠો બંધ હોવાથી અંધારપટ છવાઈ ગયો હતો. વરસાદને કારણે કેરીઓના પાક સહિત બાજરીનો પાક પણ ઢરી પડ્યો હતો. સાથે એક તરફ ડાંગરના પાક પકવતા ખેડૂતોમાં ખુશી જોવાઈ હતી, બીજી તરફ બાજરી સહિતનો પાક અને સૂકો ઘાસચારો પલટાઈ જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. પ્રિતેશ દરજી, ZSTV, પંચમહાલ.